આજે 21 એપ્રિલ 2020 બુધવાર સાંજે 6 વાગે. આજના સ્થિતિએ અત્યાર સુધી કુલ 555 કેસીસ ગઈકાલ સુધી હતા. આજે નવા 26 કેસ આવ્યા છે. 581 કુલ કેસો આજના સ્થિતિએ થયું છે. આજે 2 મૃત્યુ થયું છે. પહેલાં 19 મૃત્યુ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 2 મૃત્યુ થયા છે. કુલ મૃત્યુની સંખ્યા 21 છે. જે ડિસ્ચાર્જ થયેલા છે એ પહેલાં 19 હતા. આજે 20 વધારાના લોકોના ડિસ્ચાર્જ થયું છે. આજે કુલ ડિસ્ચાર્જની જે સંખ્યા છે એ 39 થયું છે. આજે આ 39 ડિસ્ચાર્જના સંખ્યા સાથે આપણા રિકવરી રેટ ખૂબ આગળ વધી રહ્યા છે. પહેલાં જે રિકવરી રેટ ખૂબ જ ઓછું હતું, લગભગ 3% જેટલું હતું, અત્યારે એ 8% જેટલું રિકવરી રેટ અત્યારે થયું છે. અત્યારે આજના સ્થિતિએ જે પોઝિટિવ કેસોના જે ઝોન વાઇઝ વિગતો જોઈએ, સૌથી વધારે લિંબાયત ઝોનમાં 229 કેસો જોવા મળ્યું છે. આજે સૌથી વધારે લિંબાયત અને બરાછા એ ઝોનમાં કેસીસ મળ્યા છે અને મહત્તમ રીતે આ કેસીસ સ્લમ વિસ્તારના છે. જે લિંબાયત ઝોનના છે 229 કેસીસ કુલ છે અને એમાંથી આજે 6 મળ્યા છે. એવી રીતે સેકન્ડ સૌથી વધારે કેસીસ સેન્ટ્રલ ઝોનમાં છે, એ 86 કુલ કેસો છે, આજે 4 મળ્યું છે. બરાછા એ વિસ્તારના આજે 6 કેસ મળીને કુલ 83 કેસો છે અને એના પછી સૌથી વધારે કતારગામ વિસ્તાર જે છે એમાં આજે 5 કેસો મળ્યા છે અને કુલ આજના સ્થિતિએ 65 કેસ છે. એવી રીતે ઉધનામાં આજે 2 કેસ મળ્યા છે અને કુલ કેસોની સંખ્યા 49 થયા છે. અઠવામાં આજે કોઈ પણ કેસીસ જોવા મળ્યા નથી, એટલે ગઈકાલના જે આંકડા હતા એ આંકડા 19 આજે પણ સ્થિર છે. બરાછા બીમાં આજે 1 કેસ જોવા મળ્યું છે અને અત્યારે 11 કેસ થયું છે. એટલે અગર આપણે જોવા જઈએ તો મહત્તમ રીતે કેસીસ આપણને સ્લમ વિસ્તારના મળે છે. જે આજુબાજુના ગામડાઓ, જે ડુમ્મસ હોય કે ગાવિયર હોય, આવા પ્રકારના જે એરિયાઝ છે, કેટલા ગ્રીન ઝોનમાં પણ આપણે ટેસ્ટ કર્યા હતા જેમાંથી આપણને નેગેટિવ રિઝલ્ટ મળ્યા છે. જે ટેસ્ટિંગનું વાત કરીએ તો આજના સ્થિતિએ 10,868 આપણે કુલ ટેસ્ટ કર્યા છે, જેમાંથી 581 જણા આપણને પોઝિટિવ મળ્યા છે અને 10,254 જણા આપણને નેગેટિવ મળ્યા છે. અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં 2,103 લોકો છે અને જે કોવિડ કેર સેન્ટર આપણા સમરસમાં 240 લોકો છે અને વિકેન્દ્રિત જે ક્વોરન્ટાઇન સેન્ટર છે એમાં 516 લોકો છે. એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ માટે અત્યારે 777 ટીમ જે છે અત્યારે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. સ્લમ વિસ્તારમાં વધારે કેસો જોવા મળતા સ્લમ વિસ્તારોમાં ટીમોની સંખ્યા વધારી નાખવામાં આવેલ છે. અત્યારે જે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 222 ટીમ છે અને 136 એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે. સર્વે ટીમ જે આપણે 777 ટીમો છે એમાંથી 85 એઆરઆઈના કેસીસ મળ્યા છે. ફીવર ક્લિનિક આપણે મહત્તમ દરેક સ્લમમાં ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી સ્લમ વિસ્તારમાં ખાસ કોઈ વ્યવસ્થા આરોગ્ય દૃષ્ટિએ ન હતું, જે પહેલી વખત આપણે દરેક સ્લમ ખાતે એક ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ આ જે ફીવર ક્લિનિક છે અને જે ડૉક્ટર છે અને જે સપોર્ટિંગ સ્ટાફ છે એ કન્ટિન્યુ રહેશે. એટલે આરોગ્યની દૃષ્ટિએ સ્લમ વિસ્તારમાં ફીવર ક્લિનિક જે છે એ આગામી દિવસોમાં વર્ષોમાં પણ એ ફીવર ક્લિનિક કન્ટિન્યુ રહેશે અને એ ફીવર ક્લિનિકમાંથી અત્યારે જે સ્લમ વિસ્તારના જે દર્દીઓ છે એ દર્દીઓના સારવાર માટે ખૂબ જ એક ઉત્તમ વ્યવસ્થા શરૂ થયું છે, જેને આપણે એક સિસ્ટમિક ચેન્જ પણ કહી શકીએ અને સિસ્ટમમાં એ આગામી દિવસોમાં આખા સ્લમ એરિયાસને ઉપયોગી રહેશે. જેમિની આપમાંથી 496 હોસ્પિટલમાંથી આપણને 450 એઆરઆઈના કેસીસ મળ્યું છે. મિત્રો, આજે ખાસ કરીને મેં ગઈકાલે પણ કીધું હતું કે જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે
ચાહે મેડિકલ સ્ટાફ છે, ચાહે એ પત્રકાર છે, મીડિયાના મિત્રો છે, યા સેનિટેશન વર્કર છે અથવા પોલીસના મિત્રો છે, એ બધા લોકો ખૂબ જ્યારે કોવિડ ના સાથે ઝઝૂમી રહ્યા છે, કોવિડના સામે ફાઇટ કરી રહ્યા છે, ત્યારે આપણા ફ્રન્ટ લાઇનના મિત્રોને કેટલા અગત્યના વસ્તુ આપણને કહેવાનું એ મન થાય છે. એ જ્યારે ફ્રન્ટ લાઇનમાં કામ કરે છે ત્યારે પોતાનું સ્વાસ્થ્યનું ખૂબ કાળજી લેવા એક વિનંતી કરીએ છીએ. આપણે કેટલા કિસ્સાઓમાં જોયા છે કે જે ફ્રન્ટ લાઇન વર્કર્સ છે એ ફ્રન્ટ લાઇનના વર્કર્સ માસ્ક તો પહેરે છે, પરંતુ માસ્કના આગળનું જે ભાગ છે એને વારંવાર ટચ કરતા હોય છે. એ ટચ કરવા હિતાવહ નથી. જ્યારે માસ્ક જે છે જ્યારે આપણે પહેરીએ છીએ, એ માસ્ક એના જે પાછળનું જે ધાગા છે એ ધાગાથી એને કાઢવું જોઈએ અથવા લગાવવું જોઈએ. એના સામેના જે ભાગ છે એ અચૂક રીતે એ સંક્રમિત થવાનું ભય છે, એટલે એનું આગળની ભાગ કોઈ પણ રીતે ટચ ના કરવા માટે એક વિનંતી કરવામાં આવે છે. અને માસ્કના ડિસ્પોઝલ માટે અચૂક રીતે એવા એક સ્થળમાં નાખવું જોઈએ જે સ્થળ બાયોમેડિકલ વેસ્ટ તરીકે વાપરી શકાય, અથવા પીળા કલરના અલગ એક બેગ કરીને એમાં નાખવું જોઈએ, સો દેટ એ બીજા કોઈને સંક્રમિત ના થાય. સેકન્ડ એક વસ્તુ ખૂબ જ અગત્યનું છે, એ આપણે જોયું છે કે ઘણા બધા આપણા ફ્રન્ટલાઇનના વર્કર્સ છે એ ગ્લોવ્સ પહેરે છે, પરંતુ ગ્લોવ્સ પહેર્યા પછી ક્યારે ક્યારે એવા પણ જોવા મળી રહ્યા છે કે આ ગ્લોવ્સ ઇમિડિયેટલી પોતાના પોકેટમાં નાખી દે છે. પોતાના પોકેટમાં નાખવાથી આ ગ્લોવ્સ જે છે એ પોકેટને સંક્રમિત કરે છે, અને એના પછી જ્યારે આપણે હાથ પોકેટમાં નાખીએ છીએ કોઈ પણ વસ્તુ લેવા માટે, અને જ્યારે પાછા એ હાથ આપણા મોઢા ઉપર આવે છે ત્યારે મોઢા સંક્રમિત થાય છે. એટલે ખૂબ જ એ અગત્યનું છે કે ગ્લોવ્સ આપણે કોઈ પણ રીતે આપણા ખિસ્સામાં નહીં રાખીએ. એ ગ્લોવ્સ જે છે એ કોઈ એક પ્લાસ્ટિક બેગ અથવા વસ્તુ આપણા પાસે હોવા જોઈએ જેના અંદર આ ગ્લોવ્સને રાખી શકાય. ગ્લોવ્સ જે છે એક વખત પહેર્યા પછી એ વારંવાર ખોલવાનું અને પાછા પહેરવાનું એ પ્રકારનું એક વસ્તુ આપણે જોયું છે જે બરાબર હિતાવહ નથી. એટલે ગ્લોવ્સ એક વખત પહેર્યા પછી એ ગ્લોવ્સ ઉપર જ કામ કરવાનું ટેવ રાખવું જોઈએ. કેટલાક કિસ્સામાં એ પણ જોવા મળ્યું છે કે જે માસ્ક છે, ગ્લોવ્સ છે અને અન્ય જે ખૂબ જ અગત્યના પ્રિકોશન્સ છે એ જ્યારે લઈએ છીએ, કેટલા ફ્રન્ટલાઇનના લોકો એવું કહે છે કે એ આપણને ફાવતા નથી. મારા મિત્રોને વિનંતી છે કે એ ફાવતા નથી એવું આપણે અત્યારે કહી નહીં શકાય, કારણ કે અત્યારે જે પ્રકારના પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપ લોકો જે રીતે કામ કરો છો એમાં જરૂરી એ છે કે માસ્ક હોય કે ગ્લોવ્સ હોય કે જે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ હોય એ તમામ વસ્તુમાં અચૂક રીતે આપણે કાળજી અને સચેતનતા અને સતર્કતા ખૂબ જ અગત્યનું છે. એટલે પોતાના જે વસ્તુઓ છે એ વસ્તુઓને કેવી રીતે પોતાના હાથ જે છે વારંવાર મોઢા ઉપર લોકો પણ લે છે. કેટલાક કિસ્સામાં જે મૂછ છે એના ઉપર હાથ નાખે છે, કેટલાક કિસ્સામાં નાક ઉપર હાથ નાખે છે, કેટલાક કિસ્સામાં એ મોઢા ઉપર જ્યારે હાથ નાખે છે ત્યારે સંક્રમિત થવાનું શક્યતા રહેલી છે. એટલે આપણા હાથ જ્યારે પણ મોઢા ઉપર જાય, કેટલું આપણને લાગે કે મારા હાથ જે છે મોઢા ઉપર જવા જોઈએ, ત્યારે આપણે અચૂક એ કાળજી લઈએ કે હાથ ધોયા પછી જ આપણે મોઢા ઉપર હાથ રાખી શકાય. એટલે વારંવાર હાથ ધોવાનું ટેવ આપણને રાખવું જોઈએ. વારંવાર એટલે જ્યારે પણ આપણે હાથને કોઈ પણ રીતે ઇસ્તેમાલ કરીએ છીએ ત્યારે આ હાથને જ્યારે ધોવાનું થાય છે ત્યારે 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધી એ હાથ જે છે એ સાબુથી અથવા સોપથી એને સાફ કરવું જોઈએ. અન્યથા જે સેનિટાઈઝર છે એ 60%થી વધારે અગર આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો એ કિસ્સામાં સેનિટાઈઝરથી આપણે હાથ ધોવાનું હોય છે. અગર હાથ ગંદુ હોય છે તો સોપથી સાબુથી ધોવાનું હોય છે, અગર હાથ સાફ હોય છે તો અગર સેનિટાઈઝેશનનું વ્યવસ્થા છે તો સેનિટાઈઝરથી એ કરવાનું જરૂરી છે. બીજી એક વસ્તુ જે જરૂરી છે એ છે સામાજિક દૂરી, જેને આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું છે કે એ 2 ગજનું દૂરી. 2 ગજનું દૂરી એટલે
લોકો પોતાના વચ્ચે અંતર રાખવું જોઈએ એ પણ કિસ્સા જોવા મળ્યું છે કે જ્યારે બે વ્યક્તિ વાત કરે છે ત્યારે પોતાના બંનેના માસ્ક ઉતારીને વાત કરે છે, એમાંથી જે મોઢા ઉપરથી જે ડ્રોપલેટ્સ છે એ બીજા વ્યક્તિને પહોંચે છે, એટલે એમાંથી પણ સંક્રમણનું શક્યતા રહેલું છે. એટલે એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જ અગત્યનું છે. અને આપણે જ્યારે પણ કોઈ વર્કપ્લેસ ઉપર જઈએ છીએ, કેટલા કિસ્સામાં આપણે જોયું છે લોકો હાફ શર્ટ પહેરે છે અથવા ટી શર્ટ પહેરે છે. મારા બધાને વિનંતી છે કે અગર લાંબી વાહીનું અગર પોતાના પાસે શર્ટ હોય તો એને કમ્પ્લીટલી લાંબી વાહીનું સંપૂર્ણપણે એને બંધ કરીને પહેરવું જોઈએ, સો દેટ અગર સંક્રમણ આવે તો પણ એ પોતાના જે શર્ટ છે અથવા ફૂલ પેન્ટ છે એના ઉપર પડે, અને એ પછી જ્યારે આપણે કાઢીએ છીએ ત્યારે એને ગરમ પાણીમાં નાખી દઈએ તો સંપૂર્ણપણે એ જે સંક્રમણ છે એ જે વાયરસ છે એનાથી આપણે દૂર રહી શકીએ. જે માસ્ક છે, ગ્લોવ્સ છે, પેરોના જૂતા છે એ એ ખૂબ જ કાળજીથી એને હેન્ડલ કરવું જોઈએ, અને વારંવાર પાણી અને સાબુન જે છે, અને સાબુન ના હોય અથવા હાથ સાફ હોય તો હેન્ડ સેનિટાઇઝરના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવું પડે. બીજું, એક કોઈ પણ ફ્રન્ટલાઈનના વર્કર પોતાના આઈ કાર્ડ દર વખતે યુનિફોર્મ પોતાને પાસે રાખવું જોઈએ. યુનિફોર્મ અને આઈ કાર્ડ એના માટે સુરક્ષા કવચ છે, એ જરૂરી છે કે જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે એ ઉપયોગ થઈ શકે, એટલે પોતાના આઈ કાર્ડ અને યુનિફોર્મ એ અચૂક રીતે પહેરે. બીજું એક ખૂબ જ જે મહત્વપૂર્ણ છે એ છે કે આપણે હાથ જે છે દરવાજાના હેન્ડલ હોય કે પાણીના નળ હોય કે કોઈ વસ્તુ આપણે જ્યારે છૂઈએ છીએ ત્યારે એને જ્યારે ટચ કરીએ છીએ તો એને ટચ વારંવાર કરવું પડે છે. પોતાના મોબાઈલ હોય એ મોબાઈલમાં પણ ટચ આપણે કરીએ છીએ, એટલે જ્યારે પણ આપણે ટચ કરીએ છીએ તો એ જરૂરી એ છે કે એને વારંવાર કોઈ પણ એક જંતુનાશક દવા હોય, સેનિટાઈઝર હોય એમાંથી પોછી નાખવું જોઈએ. સોડિયમ હાઇપોક્લોરાઇડના પાણી હોય તો પણ ચાલે, એટલે એ વારંવાર જે છે એના એને ધોઈ શકવાના હોય. આપણે જાણીએ છીએ કે આપણા અગર બે હાથથી કેટલા લોકો ડાબી હાથનો ઉપયોગ કરે છે, કેટલા લોકો જમણી હાથનો ઉપયોગ કરે છે. જે હાથ આપ ઉપયોગ જનરલી કરો છો એ હાથ સિવાયના હાથને આ દરવાજાનું હેન્ડલ હોય કે પાણીનું નળ હોય કે મોબાઈલ હોય એ હાથ જે દર વખતે આપણે ઉપયોગ કરતા નથી એ હાથને આ વસ્તુઓ કરવા માટે આપણે ઉપયોગ કરીએ. અગર આપ ડાબી બાજુવાળા છો તો જમણી બાજુમાં આ બધા વસ્તુઓને ટચ કરવાનું રહેશે, અગર આપ જમણી બાજુવાળા છો તો ડાબી બાજુમાં આપણે ટચ કરવાનું રહેશે. સો દેટ જે છે એ આપણે એક હાથને જે મોઢા ઉપર આપણે જનરલી લઈએ છીએ એ એ હાથને આપણે બિના સંક્રમિત કરીને રાખી શકાય. માસ્ક જે છે એ ખૂબ જ અગત્યનું છે, અને મેં જે રીતે માસ્કમાં વાત કર્યું છે, અને પ્રેસના મિત્રો, દાખલા તરીકે પ્રેસ અને મીડિયાના મિત્રો ખૂબ જ અગત્યના જગ્યા ઉપર જાય છે, હોટસ્પોટ્સ ઉપર જાય છે, રેડ ઝોન્સ ઉપર જાય છે, એટલે જ્યારે પણ એ લોકો જાય છે ત્યારે પોતાના જે ઉપકરણો છે, કેમેરા છે, એ વસ્તુઓ ક્યારે પણ ફર્શ ઉપર અથવા કોઈ પણ સરફેસ ઉપર નહીં રાખવાનું. નહીં તો શક્ય બને કે એ જે સરફેસ ઉપર કોઈ પણ આપણા ઉપકરણો અથવા સાધનો રાખીએ તો એ સંક્રમિત થવાનું ભય થાય. અને જે છે એ જ્યારે પણ મીડિયાના મિત્રો પોતાના કામ પૂરું કરીને ઘેરે જાય ત્યારે સંપૂર્ણપણે પોતાના કપડાં, પોતાના જે સાધનો અને ઉપકરણો એ બહાર કોઈ જગ્યામાં રાખે, સો દેટ એ ઘરના અંદર નહીં લઈને એને પછી સંક્રમણ ના કરે. એવા પ્રકારના જે છે એ ખૂબ જ જરૂરી છે. ચપ્પલ હોય, જૂતા હોય, પર્સ હોય, કંગી હોય, ચાબી હોય, નોટબુક હોય, પેન હોય, એ એ વસ્તુઓ જે છે એ વસ્તુઓ અચૂક રીતે એને અલગ રીતે રાખવામાં આવે, અને પછી જ્યારે કામ પર જાય નેક્સ્ટ ડે, એટલે બીજા દિવસે જ્યારે કામ પર જાય ત્યારે આ બધી વસ્તુઓને ફરીથી લઈને જઈ શકે છે.
જરૂરી એ છે કે આ બધી વસ્તુઓ આપણે પ્રિફરેબલી અગર શક્ય બને જેટલા પણ તાપમાં રાખી શકાય એ તાપમાં રાખીએ તો પણ એમાંથી કીટાણુ અને એ જે જર્મી છે એને દૂર કરી શકાય. મેડિકલ સ્ટાફ, મેડિકલ ડોક્ટર્સ એવા જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે એ લોકોના માટે ખૂબ અગત્યનું એ છે કે એ લોકો જ્યારે પણ, કારણ કે હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે આવે છે એને સંપૂર્ણપણે એ પણ માસ્ક પહેરવા જોઈએ. આપ કોવિડ અથવા નોન કોવિડ કોઈ પણ કામમાં રોકાયેલા હોય તો પણ મેડિકલ પ્રોફેશનલ તરીકે અચૂક માસ્ક પહેરવાનું ખૂબ જ જરૂરિયાત હોય, કારણ કે ક્યારે પણ એમરજન્સીના કેસીસ આવી શકે અને એમરજન્સીના કેસીસ આવી શકે તો આપને હેન્ડલ કરવું પડે. એટલે જરૂરી એ છે કે મેડિકલ પ્રોફેશનલ્સ દર વખતે પોતાના પાસે માસ્ક અને ગ્લોવ્સ અચૂક રીતે એ પહેરે. અગર આપને ખબર હોય કે આપ કોવિડમાં કામ કરો છો તો પીપીઈ તો પહેરવાનું જ હોય, બટ કોવિડ સિવાયના વસ્તુ માટે પણ જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે પોતપોતાના કાળજી લેવું ખૂબ જ જરૂરી છે. પોતાના જે સાધનો છે, ઉપકરણો છે, સ્ટેથોસ્કોપ છે, બીજા ઇક્વિપમેન્ટ્સ છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, એ સંભવ જેટલું છે એને આપણે અલગથી રાખીએ, એને ડિસઇન્ફેક્ટ કરીને રાખીએ. પોલીસ ખૂબ જ અગત્યનું રોલ ભજવે છે અને પોલીસ જે છે એ ક્યારે પણ ઘણા બધા, દાખલા તરીકે કેટલા દિવસો પહેલા એક ગુનામાં ના વ્યક્તિ જે છે એને પોઝિટિવ આવ્યું અને એના સાથે જેટલા પોલીસના મિત્રો હતા એને પણ જે છે એ ક્વોરન્ટાઇન થવું પડ્યું છે. એટલે એ પ્રકારના કામો જ્યારે પોલીસ હોય કે એસએમસીના ટીમ હોય જ્યારે પણ કામ કરતા હોય છે ત્યારે જે રીતે મેં અગાઉ કીધું છે, કોઈ પણ સ્પર્શ કરતા પહેલા એને અચૂક રીતે, અગર સ્પર્શ થઈ પણ જતું હોય તો પણ વાંધો નથી, પછી એ ઇમિડિયેટલી હાથ સાબુથી ધોઈ લેવું જોઈએ. જે વસ્તુ મેં પ્રેસ મિત્રો માટે કહી, એસએમસીના સ્ટાફ માટે કહી, મેડિકલના મિત્રો માટે કહી, એ રીતે પોલીસ માટે પણ એમનું જે કમર બેલ્ટ છે, વિસિલ છે, તાર છે, લાકડી છે, કેન છે, કેપ છે, એ તમામ જે સાધન સામગ્રી છે એને અલગ રીતે રાખવામાં આવે, એને અલગ રીતે સેનિટાઈઝ કરી શકાય તો એને સેનિટાઈઝ કરીને રાખવું જોઈએ. આપણા વાહનો જે છે, પોલીસના વાહનો જે છે, એસએમસીના જે રેડ સ્પોટ્સમાં કામ કરે છે એવા પ્રકારના વાહનોને સમયાંતરે એને ડિસઇન્ફેક્ટ કરવું જોઈએ. પોલીસ આપણા જે ફાયર વિભાગ અને વીવીડીસી એના દ્વારા ડિસઇન્ફેક્શન કરવામાં આવે છે. જ્યારે પણ આપને લાગે છે કે ગાડી રેડ ઝોનમાંથી નીકળે ત્યારે અચૂક રીતે એને ડિસઇન્ફેક્શન કરાવી નાખવા માટે વિનંતી છે. એક જે આપણે જોયું છે કે કેટલા લોકો માસ્કને બારંબાર ઉપયોગ કરે છે, માસ્કને અગર રીયુઝેબલ માસ્ક હોય તો એને સાફ કરીને ઉપયોગ કરી શકાય, પણ રીયુઝેબલ માસ્ક ના હોય અને વન ટાઈમ યુઝેબલ માસ્ક હોય તો એવા કિસ્સામાં માસ્કને એને તેજી નાખવું પડે અને એક દિવસના યુઝ પછી એ બારંબાર ઉપયોગ ના કરી શકાય. એટલે એ એક બાબત આપના ધ્યાનમાં હોય બહુ જરૂરી છે. મિત્રો, અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ના પહેરવા માટે અને સેનિટાઈઝર થવા માટે એ બધું આપણે ખૂબ જ એક મોટું ઝુંબેશ ઉપાડીએ છીએ, એમાં આપનું સહયોગ એ જરૂરી છે. અને બીજા, મને લાગે છે કે ભોજન વ્યવસ્થામાં પણ આપણા ટીમ એક મોટું કામ કરી રહ્યા છે. અત્યારે લગભગ 8,16,700 ફૂડ પેકેજ આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સ્વૈચ્છિક સંગઠનો દ્વારા 6,39,000 જેટલા ફૂડ પેકેજનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. આપણા જે ભોજન વ્યવસ્થા છે એ 76,500 લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે જે જેટલા સ્થળે પોઝિટિવ કેસ આપણને જોવા મળ્યા છે એ કેસીસમાં આપણે અલગ રીતે એને ભોજન વ્યવસ્થા બંધ કરવાનું નિર્ણય કર્યું છે અને કુલ અત્યારે લગભગ 8,16,700 લોકોને જે ભોજન વ્યવસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવે છે અને જે લોકોના સહયોગથી આપણને અત્યારે 4,46,85,587 રૂપિયાનું આપણને
યોગદાન લોકોના તરફથી મળ્યું છે. મિત્રો, આપ જે છે ખાસ કરીને આજે ફ્રન્ટ લાઇનના મિત્રો માટે આપના આ વિષય સમર્પિત હતું. ફ્રન્ટ લાઇનના લોકોને હું ખૂબ ગર્વ અને ગૌરવ સાથે કહું છું કે આપ લોકોના જે કર્મ છે, આપ લોકોનું જે કામ છે, એ કામગીરીથી આખા દેશ પ્રભાવિત છે અને આપ લોકોના કામ આપ અચૂક રીતે પ્રમાણે કરતા રહે છો. અને આપના કોઈ પણ અસુવિધા હોય તો આપના હાયર ઓથોરિટીઝને ઇમિડિયેટલી જાણ કરવાનું છે અને આપનું આરોગ્ય સચવાઈ રહે એ પ્રમાણે કાળજી રાખવું પડે. અગર કોઈ પણ અગર બીજા આપના પાસે કોમોર્બિડ ઇલનેસીસ હોય તો આ કિસ્સામાં અચૂક રીતે એક વાર મેડિકલ પરીક્ષણ કરી લેવું એ જરૂરી છે. આપણે રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન એ ઝોન્સ આજે લગભગ આપણે ફાઇનલ કરીએ છીએ. આવતીકાલે આપણે એ જે રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એને ફાઇનલ કરીને આપના સમક્ષ આપીશું. આવતીકાલે એ ઝોન્સ બાબતે એક વિવરણાત્મક એક પરિભાષા આપના સમક્ષ સંજ્ઞાન કરવામાં આવશે. આજ માટે આપને શુભેચ્છા આપી વિરમું છું. ધન્યવાદ.